ધ્રુવીય ક્ષેત્રમાં ઉતરાણ કરશે તો ચંદ્રયાન પાસે ઈસરોના અધિકારીઓ પ્રમાણે ચંદ્રયાન ત્રણ મિશન ચંદ્રયાન બે નો આગળનો તબક્કો છે ચંદ્રયાન ત્રણ ચંદ્રની સપાટી પર ઉતરશે અને પરીક્ષણ કરશે તેમાં એક લેન્ડર રોવર અને પ્રોપલ્શન મોડ્યુલ છે ચંદ્રયાન ત્રણનું ફોકસ ચંદ્રની સપાટી પર સુરક્ષિત સોફ્ટ લેન્ડ કરવાનું છે મિશનની સફળતા માટે નવા ઉપકરણો બનાવવામાં આવ્યા છે અલ્ગોરિધમને સારું કરવામાં આવ્યું છે જેના કારણે ચંદ્રયાન બે મિશન ચંદ્રમાની સપાટી ઉપર ઉતરી શક્યું ન હતું તેના પર ચંદ્રયાન ત્રણમાં માં ફોકસ કરીને મિશન સફળ બનાવવાની તૈયારી કરાય છે મિશન ચૌદ જુલાઈએ બપોરે બે વાગ્ય પાંત્રીસ મિનિટે શ્રી હરિકોટા કેન્દ્ર પરથી ઉડાન ભરશે અને જો બધું યોજના પ્રમાણે થશે

પરંતુ સુરક્ષિત લેન્ડિંગ કરવા માટે તેમાં સુધારો કરવામાં આવ્યો છે ચંદ્રયાન ત્રણ ના લેન્ડર ને એવી રીતે ડિઝાઇન કરાયું છે કે તે ચંદ્ર નિર્ધારિત સ્થાન પર ધીરે ધીરે ઉતરી શકે અને રોવરને તૈનાત કરી શકે છે તેનો ઉદ્દેશ્ય ચંદ્ર ની ઇન સીટુ રાસાયણિક વિશ્લેષણ કરવાનો છે પ્રોપલ્શન મોડ્યુલ લેન્ડર મોડ્યુલ ને આખરી સો કિલોમીટરની ગુણાકાર કક્ષા માં લઈ જશે આ કક્ષ માં બાદ લેન્ડર મોડ્યુલ અને પ્રોપલ્શન મોડલ અલગ થઈ જશે પ્રોપલ્શન મોડ્યુલ અલગ થયા બાદ ચંદ્રની ની ચારે તરફ કક્ષામાં રહેશે અને સંચાર રિલે ઉપગ્રહ તરીકે કામ કરશે લેન્ડર રોવર અને પ્રોપલ્શન મોડ્યુલ પોતાના વૈજ્ઞાનિક પેલોડ લઈ જશે બોક્સના આકારના લેન્ડરમાં ચાર લેન્ડિંગ પેર ચાર લેન્ડિંગ થ્રસ્ટર એક સુરક્ષિત ટચ સુનિશ્ચિત કરવા માટે ઘણા સેન્સર અને ખતરાથી બચવા માટે કેમેરા લગાવાયા છે લેન્ડર એક એક્સ બેન્ડ એન્ટીનાથી સજ્જ છે જે સંચારને સુનિશ્ચિત કરશે રોવરમાં છ પૈડા અને એક નેવિગેશન કેમેરા છે રોવર લેન્ડર ની બહાર આવ્યા બાદ ચંદ્ર ની સપાટી પર ચૌદ દિવસ સુધી કામ કરે તેવી સંભાવના છે મહત્વ છે કે ચંદ્રયાન કુલ વજન ત્રણ હજાર નવસો કિલોગ્રામ છે તેના પ્રોપલ્શન મોડ્યુલ નું વજન બે હજાર એકસો અડતાલીસ કિલોગ્રામ છે જયારે લેન્ડર મોડ્યુલ નું રોવર સાથે નું વજન એક હજાર સાતસો બાવન કિલોગ્રામ અને રોવર નું વજન છવ્વીસ કિલોગ્રામ છે Bureau Report GSTV